ખૂબ જ સુંદર એક જગ્યાએ વાક્ય વાંચ્યું કે દેવતાઓના ભગવાન મહાદેવ શાશ્વત અને અનંત છે. દરેક દેવી દેવતાઓની જન્મકથાઓ પ્રચલિત છે, પરંતુ મહાદેવ એ અજન્મા છે. એટલે કે આ જગતની રચના પહેલાથી છે અને જ્યારે આ સૃષ્ટિનો અંત આવશે ત્યારે માત્ર ને માત્ર મહાદેવ જ હશે. તો ચલો આજે હું તમને એક પૌરાણિક વિસરાઈ ગયેલા મહાદેવના મંદિરે લઈ જઉં છું, જે મંદિરના અસ્તિત્વને લોકો વિસરી ગયા છે, જે મંદિરનું નામ જ ભોલેશ્વર મહાદેવ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર જવાના રસ્તા પર ઘણા વર્ષોથી આ પૌરાણિક મંદિર આવેલું છે. મંદિર વિશે પૂછતાછ કરતાં ઘણા ઓછા લોકોને મંદિર વિશે માહિતી હતી, પરંતુ મેં પણ મનથી નક્કી જ કર્યું હતું કે હું મંદિરમાં જઈને જ રહીશ અને આપણે મહાદેવને મળીને જ રહીશ. તો પૂછતાછ કરતાં આખરે આ પૌરાણિક મંદિરનો રસ્તો મને મળી ગયો. તો ચલો આજે શ્રાવણ મહિનાના સોમવારે હું તમને આ પૌરાણિક મંદિરના શિવજીના દર્શન કરાવું છું. આપ સૌને મારા હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો હું એક એવી જગ્યાએ આવી છું કે જે આપણા અમદાવાદીઓએ ટોટલી વિસરી ગયા છે. અને આપણા મહાદેવ, કહેવામાં આવે છે કે આપણા મહાદેવ છે ને જંગલોમાં, નદીના કિનારે અને એવા એવા સ્થાને જ વિરાજમાન હોય છે કે જ્યાં આગળ શાંતિ અને સુકૂન હોય. તો ઓબ્વિયસલી આ મંદિર જે હું અત્યારે આજે આવી છું એ મંદિર વર્ષો જૂનું છે. જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ મંદિરનો રસ્તો છે, અને આ બાજુની સાઈડ તમે જોશો તો રિવર ફ્રન્ટનો રસ્તો છે. એ રીતનું આ મંદિરનું લુક પણ નથી કે કોઈને દૂરથી પણ આ મંદિર દેખાઈ શકે. એ ભોયરામાં છે અને બહુ જ દબાઈ ગયેલું છે, અને આ મંદિર વિશે કોઈ જાણતું નથી. અને હું માનું છું ત્યાં સુધી 99% અમદાવાદીઓ આ મંદિર ભૂલી ગયા છે. પણ હું જરૂરથી આ વિડીયોના માધ્યમથી સરકારને ગુજારિશ કરીશ કે આ મંદિરના ડેવલપમેન્ટ માટે જરૂરી પગલાં લે. કારણ કે તમે જુઓ છો કે સામે રિવર ફ્રન્ટ અને આપણી પતંગ હોટલ દેખાય છે, જે એટલું ડેવલપ છે કે લોકો બહારથી આવીને પણ વખાણ કરે છે આપણા અમદાવાદના. અને એ જ સિટીના હેરિટેજ એવા આ મંદિર તમે જોઈ શકો છો કે પાછળ આપણા અહેમદ શાહ બાદશાહે બનાવેલી કોટ દિવાલ છે, જે રાજાએ બનાવેલી હતી, અને એની પાસે આ પ્રાચીન મંદિર આવેલું છે. એ મંદિર ટોટલી વિસરાઈ ગયું છે, જેને લોકો ભૂલી ગયા છે. આ મંદિરમાં પ્રવેશ કરતાં જ મેં જોયું કે મંદિરની હાલત ખૂબ જ ખરાબ હાલત હતી. એટલે કે મંદિરમાં કોઈ જ માવજત નથી, અને મંદિરમાં જે શિવલિંગ છે એ નાના મોટા કરીને ટોટલ 22 જેટલા શિવલિંગ આવેલા છે. અને શિવલિંગની બનાવટ જોતાં જ આપણને જાણ થાય છે કે શિવલિંગ ખૂબ જ જૂના અને પૌરાણિક છે એવો ખ્યાલ આવે છે. અને મંદિરની બહાર એક સ્તંભ છે, અને સ્તંભની બહાર એક પથ્થર લગાવેલો છે આરસનો, જે 1928માં લગાવેલો છે. પરંતુ આ મંદિર તો એનાથી પણ પુરાણું છે, પણ આ સ્તંભ લગાવ્યો ત્યારે 1928ના ટાઈમે આ સ્તંભ લગાવ્યો હતો. અને 1993માં પણ એક વ્યક્તિએ એમના કોઈ સ્વજનના યાદગીરી માટે થઈને આ જે પથ્થર ટાઇલ્સ ચડાવેલા, તો એ આપણને સાબિત થાય છે કે 100 વર્ષથી તો આ મંદિર આ રીતે લોકોની નજરમાં આવેલું જ છે. મંદિરની બહાર આ પથ્થર છે, એની ઉપર લખ્યું છે કે સંવંત 1928, યાની કે 1928થી આ પથ્થરમાં લખેલું છે કે આ મંદિર અહીંયા છે. હવે એ તો આપણે પણ નથી જાણતા કે એટલા વર્ષોથી આ મંદિર અહીંયા છે કે એનાથી પણ પુરાણું છે. આ પ્રાચીન સમયની બનાવટ મને જોતાં એવું લાગે છે કે બહુ જ પ્રાચીન સમયની બનાવટ છે. કારણ કે તમે જોઈ શકો છો કે આ જે પથ્થર છે એ જ પથ્થર સેમ ટુ સેમ આપણે જે કોટ વિસ્તારનું આપણું હેરિટેજ પ્રોપર્ટી માટેનું જે પથ્થરો છે, જે અહેમદ શાહ બાદશાહે દિવાલ બનાવડાવી હતી આપણા અમદાવાદની, એ આ પથ્થરની દિવાલ છે. આ પથ્થર અને આ મંદિરના જે પથ્થર છે એ બંને સરખા છે. તો એ જોતાં એવું લાગે છે કે મંદિર વર્ષો જૂનું છે. તો ચલો આપણે આ વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચે તો એ લોકો મંદિરમાં આવે, પૂજા કરે અને મંદિરના વિકાસ માટે ફાળો આપે, એ માટે જરૂરી પગલાં લે, એ મારો મુખ્ય ઉદ્દેશ છે આ મંદિરનો વિડીયો બનાવવા માટેનો. આ નાની ભૂલકી અહીંયા રહે છે, અને એનું કહેવું છે કે મંદિરમાં બહુ ઓછા લોકો આવે છે, અને એનું ઘર છે. તો ઓબ્વિયસલી બધું ડેવલપ થાય તો સાથે સાથે એમને પણ રહેવાની વ્યવસ્થા મળે. અને બીજું કે આ મંદિરની માવજત પણ એ લોકો કરે છે, પૂજા પાઠ પણ એ લોકો કરે છે.
તો આ મંદિરની આસપાસ અમુક કાચા મકાન છે જે બંધ હાલતમાં છે, અને મંદિરની જે વ્યવસ્થા છે એ ખૂબ જ મતલબ વ્યાકુળ કરી દે એવી છે. કારણ કે મંદિરમાં બહુ ઓછા લોકો આવે છે એટલે કોઈની નજર આ મંદિર ઉપર પડતી નથી. આ જે દિવાલ છે એ બહુ જ વર્ષો જૂની છે. જ્યારે અહેમદ શાહ બાદશાહે આપણું અમદાવાદ વસાવ્યું ત્યારે એ જે દિવાલ છે, જે કોર્ટ વિસ્તાર કહેવામાં આવે છે આપણા અમદાવાદનો, એનું મંદિર છે આટલા પ્રાચીન સમયનું, એ એકદમ એવું ને એવું છે. તો હું બતાવવા માંગીશ આપને, તો આ લગભગ 1000 વર્ષ જૂની દિવાલ છે અને આ દિવાલના પથ્થર અને એ દિવાલ એઝ ઇટ ઇઝ છે, અને જે શિવજીનું મંદિર છે એટલા જ વર્ષો જૂનું હોઈ શકે છે એવો મારો અંદાજો છે. કોઈ જાતનું એનું સમારકામ કે એનું કોઈ જ માવજત થતી નથી, જેના હિસાબે આ મંદિર આટલી ભીડભાડ વચ્ચે પણ વિસરાઈ ગયું છે. અને આપ જોશો કે આ એક મંદિર એક એવું છે કે જે અત્યારે હાલમાં લોકો પૂજા કરતા હોય એવું લાગે છે. અને આપ જુઓ છો કે ફૂલને એવું ચઢાવેલું છે, જેથી સાબિત થાય છે કે આ શિવજીનું મંદિર હાલની તારીખમાં પૂજા કરે છે લોકો અહીંયા આવીને, એટલે સુધી તો લોકો આવે જ છે. હું નથી માનતી કે આપણા 100% અમદાવાદીઓમાંથી 1% લોકો પણ અહીંયા આવતા હશે. એટલે મને લાગે છે કે આ મંદિર ટોટલી વિસરાઈ ગયું છે. આ વિડીયોના માધ્યમથી સરકારને અને ઓથોરિટીને ગુજારિશ કરીશ, મારા મહાદેવનું જે મંદિર વિસરાઈ ગયું છે એનો વિકાસ થાય એના જરૂરી પગલાં લે. તો ચલો આ મંદિરના તમને હું અમુક વિડીયોમાં શોર્ટ્સ બતાવી દઉં છું. મંદિરની પાસે જ રહેતા એક બેન સાથે અમે વાત કરી, જેનાથી એમણે અમને જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી અહીંયા લોકો આવે છે. અહીંયા મંદિર સારું છે, બધું છે, પણ એટલી સુવિધા કરો કે ઉપર આવી જાય એટલું મંદિર, અને બધા આવતા જતા થઈ જાય, દર્શન કરતા થઈ જાય. બરાબર બરાબર. અહીં કઈ બી ની કોઈ બી ડર નહીં. હમણાંથી આવે છે મંદિરમાં છેલ્લા 1 વર્ષથી, તમારું એમ કેવું છે? બરાબર. અને સાપ ને એવું આવતું હશે મંદિરમાં? તમે આવે પણ કોઈનો કોઈ નુકસાન નહીં, કોઈને નુકસાન, કોઈને હેરાન નહીં, એમના રસ્તે જતા રહે. બરાબર છે. અને એનો જે રસ્તો છે આવવાનો એ જ પહેલા તો સરખો કરાવે, કારણ કે એનો રસ્તો જ એવો ખરાબ છે એટલે થોડુંક ડેવલપ કરાવે એવી આપણા બધાની ગુજારિશ છે. ચલો પ્રીતિબેન, તમારી વાત અફકોર્સ આ વિડીયોના માધ્યમથી લોકો સુધી અને સરકાર સુધી પહોંચી જાય એવી મારી પણ શુભેચ્છા છે. તો આપને મારા હર હર મહાદેવ. કેટલા ટાઈમથી આ મંદિરમાં તમને ખ્યાલ છે આ પાછળ જે મહાદેવનું મંદિર છે એના વિશે થોડી ઘણું જણાવશો? પૌરાણિક મંદિર છે. પૌરાણિક મંદિર. મહાદેવજીના મંદિરમાં જોઈએ તો આપણે શિવલિંગ, એ મહાદેવજીના મંદિરમાં 22 શિવલિંગ આવેલા છે. 22 શિવલિંગ છે. 22 શિવલિંગ નાના મોટા છે. 22 શિવલિંગ છે. જો ગવર્મેન્ટનો ઉદ્ધાર થાય, જીવનનો ઉદ્ધાર થાય, તો એ મોટું મંદિર બની શકે છે. મંદિર મોટું બની શકે છે જો સરકારની આંખો ઉઘડે અને સરકાર એનું ડેવલપમેન્ટનું કામ કરે તો આ મંદિરમાં વિકાસ થઈ શકે છે, પોસિબલ છે. પૌરાણિક છે, જૂનું છે અને વિસરાઈ ગયું છે, લોકોને ખબર જ નથી. આ મંદિરની વાત શું સરકાર સુધી પહોંચશે તો ઓબ્વિયસલી જરૂરી પગલાં લેશે અને એનું ડેવલપમેન્ટ કરશે, કારણ કે પૌરાણિક વસ્તુઓની તકેદારી રાખવી આપણી પણ જવાબદારી છે. હા, એનું મનું વિકાસ કરીને ગયા છે.
દિલીપભાઈ, અહીંયા જ આપ પૂજા કરો છો રામજી મંદિર માં, વર્ષોથી કરો છો અને અહીંયા જ રહો છો આપ? બરાબર, તમારો ખૂબ ખૂબ આભાર આટલી જાણકારી આપવા માટે. હર મહાદેવ. લોકો બહારથી આવીને પણ વખાણ કરે છે આપણા અમદાવાદના, અને એ જ સિટીના હેરિટેજ એવા આ મંદિર તમે જોઈ શકો છો કે પાછળ આપણા અહેમદ શાહ બાદશાહે બનાવેલી કોટ દિવાલ છે જે રાજાએ બનાવેલી હતી, અને એની પાસે આ પ્રાચીન મંદિર આવેલું છે. એ મંદિર ટોટલી વિસરાઈ ગયું છે, જેને લોકો ભૂલી ગયા છે. હું ચાહીશ કે મંદિરના ડેવલપમેન્ટ માટે આપ સૌ આ વિડીયોને ખૂબ જ શેર કરો, જેથી દર વ્યક્તિને ખબર આવે કે આ મંદિર અહીંયા છે, આપણા દાદા આપણા મહાદેવ અહીંયા છે, અને એ માટે લોકો જરૂરી પગલાં લે અને મંદિરે આવતા થાય, જેનાથી સરકારની પણ આંખો ઉઘડે અને આ વિકાસના માધ્યમથી આ મંદિરને લોકો સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો ચલો આપ સૌની રજા લઈશ. હર હર મહાદેવ. તો મહાદેવના આ પ્રાચીન મંદિરની પ્રથમ મુલાકાત અને દર્શન કરવાનો મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો, અને હવે ચોક્કસથી કાયમ મારા મહાદેવના મંદિરના લિસ્ટમાં આ મંદિર સામેલ રહેશે. તો ફરી મળીશ કોઈ બીજા નવા વિડીયો સાથે, અને આશા રાખું છું કે આ જે વિડીયો મેં મહાદેવનો બનાવ્યો છે, જે પ્રાચીન સમયનું પૌરાણિક મંદિર મેં બતાવ્યું છે, એ મંદિરનો વિડીયો આપ સૌ શેર કરશો અને એના ડેવલપમેન્ટ માટે જરૂરી પગલાં સરકાર લે એમાં તમારો ફાળો આપશો. અને જેમ સરકારે આપણા અમદાવાદને ખૂબ જ સરસ મેટ્રો સિટી બનાવી દીધું છે અને હાલમાં આપણું અમદાવાદ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે, તો એ જ રીતે આ મંદિરનું વિકાસ થાય તેવી મારી શુભેચ્છા. આપ સૌને મારા હર હર મહાદેવ.